નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવની અંદર ગુજરાતી વિશે આવે છે ખાસ એમના માટે આઈએમપી એમપી પત્ર લેખન અહેવાલ લેખન લાંબા પ્રશ્નો આ બધું આઈએમપી એક જ વિડીયોની અંદર જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોને સ્કીપ કર્યા વગર કહું છું કે આપું એ તમારે પત્ર લેખન તૈયાર કરવાના છે અને ખાસ જે તમને અહેવાલ લેખન આપું એટલા અહેવાલ તમારે તૈયાર કરવાના છે આની બારનું તમને કાંઈ પૂછાય એમ છે નહીં ઓકે જોઈએ આપણે સૌથી પહેલા આઈ એમ જે પત્રલેખન છે એ તો પહેલો આઈ એમ્પી પત્ર લેખન છે વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત ઉપર સમજાવવા તમારા નાના ભાઈને પત્ર પત્ર લખો બીજો છે તમારી શાળા તરફથી હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કોલરશીપ મેળવવા માટે તમારી શાળાના આશ્ચર્યશ્રીને સંબોધી અને એક અરજી લખો ત્રીજો પત્ર લેખન છે તમારા ગામથી દશક કિમી દૂર આવેલા રંગ રસાયણના કારખાનાનું દૂષિત પ્રવાહી નદીના જળની અંદર ભળે છે તેથી નદીનું જળ જળશય પીવાલાયક રહ્યું નથી આ અંગે ઘટતી કાર્યવાહી કરવા રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીને પત્ર લખો એના પછી ચોથો પત્ર તમારા મિત્રને જન્મદિનની શુભેચ્છા પાઠવતો પત્ર છે પાંચ નંબરનો પ્રશ્ન તમારી બહેનનો ચિત્રસ્પર્ધાની અંદર રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર આવ્યો છે એને અભિનંદન આપતો પત્ર લખો ત્યાર પછી છ નંબરનો પત્ર તમારી તબિયત ઠીક નથી તેથી તમે નિશાળે જઈ શકો એમ નથી તમારા વર્ગ શિક્ષણને એની જાણ કરતી રજા સેઠી લખો આ બધાને આવડતી જ હોય ઓકે એના પછી તમારા મિત્રને તમારા જન્મદિનની ઉજવણીનું આમંત્રણ આપતો પત્ર લખો અને છેલ્લે તમારી સોસાયટીની પાસે ખડકાયેલા કચરાના ઢગલા દૂર કરવા મ્યુનિસિપલ શ્રીને પત્ર લખો તો આટલા વિદ્યાર્થી મિત્રો તમને પત્ર પૂછાઈ શકે એમ છે હવે આપણે આઈએમપી અહેવાલ જોઈએ કે કયા અહેવાલ તમને પ્રથમ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે તો સૌથી પહેલા અહીંયા અહેવાલ આપણને આપેલો છે કે તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણ દિનની ઉજવણીનો અહેવાલ આશરે એક સો શબ્દોની અંદર લખો બીજો અહેવાલ છે તમારી શાળાનો વિદ્યાર્થી બોર્ડમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે એના માનની અંદર શાળામાં યોજાયેલ સન્માન સમારંભ એનો અહેવાલ આશરે એક સો શબ્દોમાં લખો ત્રીજો અહેવાલ તમારી શાળામાં સ્વયં શિક્ષણ દિન ઉજવાઈ ગયો તેનો આંખે દેખ્યો અહેવાલ લખો ચોથો અહેવાલ તમારી શાળામાં યોજાયેલા રમત ઉત્સવનો આંખે દેખ્યો અહેવાલ લખો પાંચમો અહેવાલ તમારી શાળામાં યોજાયેલા વાર્ષિક ઉત્સવનો અહેવાલ લખો એના પછી તમારા વિસ્તારની અંદર ભારે વરસાદથી આવેલા વિનાશક પૂરનો આંખે દેખ્યો અહેવાલ એક શબ્દોની અંદર લખો તો આટલા વિદ્યાર્થી મિત્રો તમને અહેવાલ પૂછાઈ શકે એવા હતા હવે આપણે આઈએમપી સવિસ્તર જે પ્રશ્નો તમને પૂછવામાં આવે છે એની વાત કરીએ તો સૌથી પહેલાં પાઠના પ્રશ્નો આપણે લીધેલા છે પછી આપણે કાવ્યના પ્રશ્નો પણ લીધેલા છે મોટા જેની અંદર પહેલો પ્રશ્ન છે પાઠનો ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો બીજો પ્રશ્ન છોરી અને પ્રાચિત પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો ત્રીજો પ્રશ્ન ગોપાલ બાપા વિશે સયાજી રાવને શું જાણવા મળ્યું એના પછી ગોપાલ બાપાનું પાત્રાલેખન કરો પાંચ નંબરનો પ્રશ્ન ગોપાલ બાપા પાઠને આધારે સયાજી રાવ ગાયકવાડનું પરિચય આપો એના પછી લોહીની સગાઈ વાર્તાના અંત વિશે જણાવો સાત નંબરનો પ્રશ્ન છે કે મંગુને દવાખાને મૂકવા જતા પહેલાંની કાકીની જે માનસિક સ્થિતિ છે એનું વર્ણન કરો આઠ નંબરનો પ્રશ્ન છે લોહીની સગાઈ પાઠના આધારે દવાખાનાનું વર્ણન કરો અને નવ નંબરનો પ્રશ્ન અમૃતકાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું સમજાવો ત્યાર પછી આપણે પ્રશ્ન જોઈએ તો ચાલ સૂત્રા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે એ લખો અગિયાર નંબરનો પ્રશ્ન જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ છે એના તરફ ધ્યાન દોરે છે ત્યાર પછી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો એના પછી સમુદ્ર ભણી જતી વખતનો મરજિયાનો જે ઉત્સાહ છે તમારા શબ્દોમાં લખો હવે વિદ્યાર્થી મિત્રો કાવ્યના પ્રશ્નો છે નરસિંહ મહેતાના મનમાં કોણ મોહ ઉપજાવે છે પંદર નંબરનો પ્રશ્ન કૃષ્ણનું રૂપ માસુપકારી છે એમ કવિ શા માટે કહે છે સોળ નંબરનો પ્રશ્ન શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો નો નંબરનો પ્રશ્ન ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો ઓગણીસ નંબરનો પ્રશ્ન છે તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો વીસ નંબરનો પ્રશ્ન કામ કરે ઈ જીતે માલમ કામ કરે ઈ જીતે કાવ્યની અંદર વ્યક્ત થતું મહેનતનું જે મહત્વ છે તમારા શબ્દોમાં લખો એના પછી કવિ શા માટે છે નંબરનો પ્રશ્ન પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્ન આપેલા છે મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો અને મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં ચરશો તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો તમને લાંબા પ્રશ્નની અંદર પૂછાઈ શકે એવા હતા આ વિડીયોની અંદર આપણે આઈ પત્ર લેખન આઈએમપી અહેવાલ લેખન અને લાંબા પ્રશ્નો જોયા આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલો ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત